જેતપુરમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી. જેની વાત કરવામાં આવે તો પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા બે ગુનેગારો વડિયાથી ઝડપાયા છે. દ્રશ્યમાં નજર પડતા પોલીસ સાથે છુપાયેલા ચહેરા જેતપુર પોલીસે બે નવાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકી આપી લૂંટ ચલાવતી શહેર પોલીસને ફરિયાદો મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પોલીસના હાથ લાગી નકલી પોલીસને બેલડી પોલીસના સંકાજામાં આવેલ વિજય ઉર્ફે દેવરાજ દાંભણિયા અને તેમનો સાથી અજય રૂપે કાનો લાલકિયા સાંજના સમયે જેતપુરના શાંત વિસ્તારમાં ક્યાં જ જ્યાં ઓછા લોકોની અવર જવર હોય ત્યાં સિનિયર સિટીઝન તેમજ પરપ્રાંતીય લોકોને ઉભા રાખી પૂછપરછ કરી માર મારતા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપતા હતા. તેમજ ઉભા રાખેલ લોકો પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ મથકમાં નોંધાયેલ છે. પોલીસે જ્યારે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે આ બેલડી અનેક જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેમના પગલે પોલીસે વધુ તપાસ કરતા આ બંને આરોપી અમરેલી જિલ્લાના વડિયાના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે શહેર પોલીસ વડિયા તપાસ કરતા બંને આરોપી ત્યાંથી મળી આવ્યા હતા ત્યારે અત્યાર સુધી આ બંને આરોપીઓએ જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપવામાં આવ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે અને અત્યાર સુધી લોકો પાસેથી લૂંટેલા 14 મોબાઈલ સાથે રોકડ રકમ કબજે કરી છે. જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલા સાંજના સમયમાં રાતે 8 અને 10 વચ્ચે બે લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાતાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ બે લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને એને પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10-11 એવા બનાવ બની ગયા હતા અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જો છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસે હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગ્યામાં એ લોકો મળી આવેલ છે. એમાં જો એ લોકોની એમો હતી સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય અને એવી જગ્યા ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને માં કોઈ સામેથી કોઈ માણસ રસિસ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો અને પછી એમાં તાત્કાલિક એમાં જે પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક અને જેતપુર સિટી પોલીસ વિસ્તારમાં જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 IPC કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. એમાં એ બે આરોપી છે. એક પહેલા આરોપીનું નામ વિજય ભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બામણિયા છે, રહેવાસી વડિયા. બીજોનો નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચીનુભાઈ લાલકિયા, એ પણ રહેવાસી વડિયાનો છે. એ બંને વિરુદ્ધ અગાઉ પણ એ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. કેટલા ગુનાઓ છે, કઈ કઈ સેન્ટરમાં ગુનાઓ નોંધાયા છે? એમાં જો એ લોકોને વિરુદ્ધ જો લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે અને જો પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા જેતપુર સિટી અને જેતપુર આજી ડેમ વિસ્તારમાં છે. એમાં જો એ લોકો ઓળખ આપતા એ પોલીસ તરીકે ઓળખ આપતા અને પછી જ્યારે પોલીસ તરીકે ઓળખ આપતા તો એના પછી એ લોકોને થોડો એક
એનો બેનિફિટ મળી જતો અને એમાં પછી એ લોકો સિનિયર સિટીઝન અને પરપ્રાંતિય મજૂરોને ટાર્ગેટ કરતા. સર કેટલું મુદ્દામાલ કબજે કર્યો? એમાં જો મુદ્દામાલ રિકવર થયો છે, એમાં ટોટલ 14 મોબાઈલ છે, એમાં 11 જો છે ભોગવનારના છે, એમાં 3 આરોપીઓના છે અને એને સાથે સાથે 4,500 ના આજુબાજુ કેશ પણ રિકવર થયો છે. નીલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.